બી ને સંગત કોઈ કિંમત માટે વિધેય એફમાં એ ની એવી કોઈ કિંમત મળે છે જે નીચેના સમીકરણને સંતોષે ચાર એ વત્તા સાત બી બરાબર માઇનસ બાવન આમ બી ની કિંમત વિધેય એફમાં મુકતા આપણને એ મળે છે જેથી એ અને બી આ સમીકરણને સંતોષે છે બી ના સંદર્ભમાં એફ ઓફ બી માટેનું સૂત્ર લખો આમ બીની કોઈ કિંમત માટે અહી એની કિંમત શું મળે અથવા બીજી રીતે વિચારીએ માટે તે ઉકેલવાનું છે અથવા વિધેયના સંદર્ભમાં એ વિશે વિચારવાનું છે તો ચાલો અહીં લખીએ ચાર એ વત્તા સાત બી બરાબર માઇનસ બાવન બી ના સંદર્ભમાં એ માટે ઉકેલવાનું છે તેથી એ ને અહીં કરતા બનાવીએ જેથી બાકીના દરેક પદને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો ચાલો અહીંથી બીને દૂર કરીએ તે માટે બંને બાજુથી સાત બી બાદ કરીએ સમીકરણમાં જે કાંઈ ફેરફાર કરીએ તે બંને બાજુ કરવું પડે આગળ સાદુરૂપ આપતા ડાબી બાજુના આ પદનો લોપ થઈ જાય માટે ફક્ત ચાર એ બાકી રહે બરાબર જમણી બાજુ માઈનસ બાવન ઓછા સાત બી હવે અહીં ફક્ત એ બાકી રહે તે માટે બંને બાજુ ચાર વડે ભાગાકાર કરીએ માટે દરેક પદને ચાર વડે ભાગતા આમ ડાબી બાજુ ફક્ત એ રહે બરાબર માઇનસ બાવન ભાગ્યા ચાર કરતા માઇનસ તેર મળે તેર ચોક બાવન ઓછા સાતના છેદમાં ચાર બી આમ હવે બી ની કોઈ પણ કિંમત અહીં મૂકીએ અને ગણતરી કરતા જે એ મળે તે આ સમીકરણને સંતોષી શકે માટે જો બી ના સંદર્ભમાં એફ ઓફ બી નું સૂત્ર લખવું હોય તો તેને આ રીતે લખાય બીની કોઈ કિંમત માટે આપણને કોઈ એફ ઓફ એ મળે જે મળે માઇનસ તેર ઓછા સાતના છેદમાં ચાર બી આમ આપણા વિધેયનું પરિણામ જે અહીં એ છે તે એવું હોવું જોઈએ જે આપેલ સમીકરણને સંતોષી શકે